કાપોદ્રામાં પોલીસે દરોડા પાડી વેસ્ટેજ ઓઇલને ડબ્બામાં પેક કરી બ્રાન્ડેડ કંપનીના નામે અને લોગો સાથે નકલી એન્જિન ઓઇલનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કાર સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીએસઆઈ ડી કે ચોસલાની માહિતી મળી હતી કે લક્ષ્મણનગર રોડ પર ઠાકોરદ્વાર સોસાયટીના એક મકાનમાં કેટલાક લોકો બ્રાન્ડેડ કંપનીના નામે નકલી એન્જિન ઓઇલ બનાવી વેચે છે. માહિતીના આધારે પોલીસે રવિવારે ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડામાં આરોપીઓ યોગેશ બાવચંદ વસાડે અને અમિત પ્રભુદાસ વાઘડિયાને પોલીસે પકડી પાડ્યા છે. ગોડાઉનમાંથી પોલીસે નકલી ઓઇલના 56 ડબ્બા ઉપરાંત બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, લોગો, પેકિંગ અને સીલિંગનું મશીન તેમજ કાર મળી 6,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામાન અને અન્ય વેસ્ટેજ ઓઇલનો ડબ્બામાં પેક કરી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને ઊંચા ભાવે વેચતા હતા. આરોપી યોગેશ છેલ્લા 4 વર્ષથી આ ગોરખધંધો કરતો હતો, જે આજે આખી ટીમ પકડાઈ જવા પામી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.